नमस्कार खेडूत मित्रों, एग्री साइंस में हूँ हर्षद गोहिल आपनु स्वागत करूँ छूँ। आ छे अड़वद तालुका नु सूर्यनगर गाम अने अहींया मगफळीनु खेतर छे। मगफळीनो पाक बहु सारो छे, पण आ तमे जे जुओ छो आ फूगनो प्रकोप छे आ छोड़मां। अने ए हूँ तमने बताईश के मूळमां जे काळी फूग छे ए प्रकोप छे, एटले आखे आखो छोड सुकाई गयो छे। હવે આ જે સમસ્યા છે એના ઘણા બધા કારણો હોય છે, જમીનજન્ય કારણ પણ હોય અને વાતાવરણજન્ય કારણના કારણે પણ સમસ્યા થતી હોય છે। એટલે જે બે મુખ્ય સમસ્યાઓ છે જે મગફળીના પાકમાં છેલ્લા થોડા સમયથી ખેડૂતોને થઈ રહી છે, એક તો ઉગાવવાનો પ્રશ્ન શરૂઆતમાં થાય છે અને બીજો ઉગ્યા પછી ફૂગ આવી જાય છે શરૂઆતમાં જ, તો એના કારણે છોડ આવી રીતે સુકાઈ જાય છે। તો એના ઘણા બધા કારણો હોય, મેં પહેલાં કહ્યું એમ જમીનજન્ય કારણ હોય, વાતાવરણજન્ય પિયત નું પણ એક પરિબળ હોઈ શકે, અને સૌથી મહત્ત્વનું પરિબળ છે બિયારણ। એટલે બિયારણની પસંદગીમાં જો ખેડૂત અમુક સામાન્ય બાબતોનું ધ્યાન રાખે તો એક તો જે ઉગાવવાનો નબળા ઉગાવવાનો પ્રશ્ન છે અને શરૂઆતના તબક્કામાં જે ફૂગ આવવાનો પ્રશ્ન છે એમાં ઘણી બધી રીતે એનો ઉકેલ આવી શકે। આ બાબતે અમે મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિષય નિષ્ણાત દિલીપભાઈ સરડવાને પૂછ્યું, તો એમને શું જવાબ આપ્યો એ આપણે સાંભળીએ। કે જ્યારે દાણાની પસંદગી કરી છે આપણે, ત્યારે આપણે મોટાભાગના ખેડૂત મિત્રો તૈયાર દાણા લેવાનો આગ્રહ રાખતા હોય છે। હવે તૈયાર દાણા જ્યારે બજારમાંથી લઈ છીએ ત્યારે જે દાણા જે ફોલનાર, એટલે કે જે તે વેપારી કયો કે ઓઇલ મિલરો કયો કે જ્યાંથી દાણા ખરીદતા હોય ત્યાંથી મગફળીને પલાળી અથવા મગફળીને ભેજવારી કરી અને પછી દાણા કાઢતા હોય છે, એટલે આ દાણામાં ભેજ લાગી જાય છે અને તુરંત જ એ દાણાને બેગમાં પેક કરી દે છે। એટલે આ સમયગાળા દરમિયાન આ જે મગફળીનો ફૂલવાનો સમય લગભગ મે મહિનાનો હોય છે, આ સમયે ગરમી અને ભેજ બંને હોય છે। હવે આવા સમયે જ્યારે આ ભેજવાળા દાણાનું પેકિંગ થાય એટલે સ્વાભાવિક રીતે જ આ દાણામાં ફૂગનો વિકાસ થઈ જાય છે, અને આ જે દાણા હોય છે જેની અંદર ફૂગનો વિકાસ થઈ ગયેલો હોય છે, હવે જ્યારે ખેડૂત વાવેતર કરે ત્યારે જમીનમાં ગરમી અને ભેજ એટલે વરસાદ થાય ત્યારે અથવા પિયત આપી ત્યારે આ અંદર રહેલી ફૂગ છે એ દાણાને બાફી નાખે છે, એટલે કાં દાણો ઉગતો નથી। એટલે ખેડૂતને આ મોટો પ્રશ્ન અત્યારે સમસ્યા છે કે મગફળીનો ઉગાવો પૂરતો થતો નથી। આ સમયે હાલમાં અત્યારે આખા સૌરાષ્ટ્રમાં મને જેટલા ખેડૂતો મુલાકાતે આવે છે એનામાં એક એના મોઢેથી સાંભળવા મળે છે કે મગફળીમાં પૂરતો ઉગાવો થયેલો નથી, તો આનું મુખ્ય કારણ છે આપણી દાણાની પસંદગી। એટલે મારી મિત્રોને ખાસ ભલામણ કે આપણે યુનિવર્સિટીના અથવા સારી કંપનીના અથવા બીજ નિગમમાંથી મગફળી લઈ અને આપણે જાતે ફૂલી અને પછી બિયારણનો પોટ આપી વાવેતર કરવાથી આ રોગ ઘણે અંશે આપણે કાબૂમાં લઈ શકશું। હવે આ રોગ આવ્યા પછી ઘણા મિત્રો દવા છાંટવાનું કહેતા હોય છે કે ફૂગનાશક દવા કઈ છાંટવી તો શું કરવી। હવે મિત્રો, આ એક જમીન એટલે કે બીજજન્ય અને મૂળનો રોગ છે, એટલે આપણે ઉપરથી દવા છંટકાવ કરવાથી કોઈ ફરક નહીં પડે, પરંતુ એક વસ્તુ ખાસ કે જો વાતાવરણમાં આપણે ખેંચાણ હોય વરસાદ ત્યારે આ રોગ વધુ જોવા મળે છે, કારણ કે જમીનનું તાપમાન વધે છે। હવે અત્યારે થોડુંક વરસાદી વાતાવરણ બંધાણું છે અને ઘણા ખરા વિસ્તારમાં વરસાદ થઈ ગયો છે, તો આ કુદરતી રીતે જ આ રોગ કાબૂમાં આવી જશે, અને જ્યારે આવો રોગ શરૂઆત થાય ત્યારે આપણે બને ત્યાં સુધી સતત આપણે આંતરખેડ કરી અને જમીનને બહુ પોચી રાખવાનો આગ્રહ ન રાખવો જોઈએ। જરૂર પડે એટલી જ આપણે ખેડ કરી તો આ રોગને આપણે આગળ વધતો અટકાવી શકીશું। ખેતીની આધુનિક માહિતી અને કૃષિ બજાર ભાવના લાઇવ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી આપના મોબાઈલમાં ડાઉનલોડ કરો એગ્રી સાયન્સ કૃષિ માહિતી એપ।